હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા વિરલજી આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર ગુડ ઇવનિંગ અને આજે એક રતન ટાટાની વિદાયની આજે આપણે એક શોક ની એક આપણે સરી રહ્યા છે પરંતુ જે રીતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે માર્કેટની સ્થિતિની પહેલાં આપણે વાત કરી લઈએ નિફ્ટીમાં આજે બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ અહીં આગળથી આવતું દેખાય છે ચોવીસ હજાર નવસો અઠ્ઠાણુંનું એક ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે આગળ નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે હા ગુડ ઇવનિંગ અગર જોવા જઈએ તો નિફ્ટીમાં આપણે જોઈ શકાય કે આજે ઓવર થોડું સાઈડ વેસ કરી રહ્યો તો ઉપરમાં જોવા જઈએ તો ઉપરમાં પચીસ હજાર એકસો ત્રીસ અને નીચેમાં ચોવીસ હજાર નવસો એસી ના રેન્જમાં ટ્રેડ થયો હતો આપણે સેકન્ડ હાફમાં જોઈએ થોડું સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે ઓવરઓલ આઈટી કાઉન્ટર્સમાં સારું એવું સેલિંગ હતું એ પ્રમાણે મને લાગે આપણને આવનારા એક બે દિવસ માટે જોવા મળી શકે છે સાથે આપણે જોઈએ તો એના fifty નીચે અત્યારે bank nifty closing આપી રહ્યો છે તો લાગી રહ્યો છે અત્યારે થોડો જે નીચે માં આપણે ફરીથી નીચેમાં ફરી થી નીચે ચોવીસ હજાર સાતસો ના આસપાસ આપણને ફરીથી જોવા મળી શકે છે તો આ લેવલ પર મારા હિસાબે વેચવાની સલાહ રહેશે ઉપર માં stop loss આપણો પચ્ચીસ હજાર એકસો પચાસ ના આસપાસ નો રહેશે ને નીચેમાં માં ચોવીસ હજાર સાતસો ના આસપાસ નો રહેશે ઓકે તો નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે અને ચોવીસ હજાર સાતસો સુધીના ટાર્ગેટ માટે તમે નિફ્ટીમાં વેચવાલી કરીને ચાલો તો આ લેવલ ઉપર તમારે માટે નિફ્ટી માટે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે પણ વિરલજી જો બેંક નિફ્ટીની આપણે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર આજે આપણે નિફ્ટીની સરખામણીમાં એક આઉટ પરફોર્મન્સ જોયું કે કહી શકીએ કે આજે બેંક નિફ્ટીએ અનિફટીને ઘણો બધો સપોર્ટ કર્યો છે 1% ની મજબૂતી અહીંયા બનતી દેખાય છે 51530 ની આ લેવલ ઉપર ક્લોઝિંગ છે કઈ રીતે બેંક નિફટીને તમે આગળ જોઈ રહ્યા છો બેંક સલાહ કેવી રહેશે બેંક નિફટી આજે આપણે તો ઓવરঅল આઉટપરફોર્મ કરી રહ્યો હતો બેંક મે ઓલમોસ્ટ આપણે જોએ તો અરાઉન્ડ 500 પોઈન્ટ્સ નો આપણે અપસાઇડ મૂવમેન્ટ જોવાની હતી નીચેથી પુલબેક પણ સારું રહ્યો છે અને વોલ્યુમ્સ સારાવા દેરા છે એમાં પણ જોએ ઉપર ક્લોસિંગ આપેલું છે પણ અત્યારે આપણે જોઈએ તો જો રેન્જ હતી એ રેન્જ માં અત્યારે ક્લોઝિંગ આપેલું છે એમાં જ મુવમેન્ટ કરી રહ્યો હતો એટલે આપણે કહી શકીએ કે ઇનસાઇડર બાર બનાવી રહ્યો છે ઉપરમાં કાલે અગર બાવન હજાર પચાસ ને બધા ફ્યુચર માં અગર ક્રોસ કરે છે તો આપણને સારી એવી મુવમેન્ટ એમાં જોવા મળી શકશે ને ઉપરમાં ફરીથી આપણે બાવન હજાર પાંચસો થી બાવન હજાર સાતસો ના લેવલ જોવા મળી શકે છે પણ જે હિસાબે ક્લોઝિંગ આપણને જોવા છે ને લાસ્ટ સેકન્ડ હાફમાં આપણે મુવમેન્ટ પણ જોવા છે લાગી રહ્યો છે કે આ અપસેટ થોડી કન્ટિન્યુ કરી શકે છે ને ઉપરમાં

બેંક નિફ્ટીની અંદર બનતા દેખાઈ શકે છે વિરલજી નિફ્ટીના આપના લેવલ્સ જણાવ્યા છે એકવાર રીવિઝિટ કરી લઈએ સેલ કરવાની સલાહથી આપની ચોવીસ હજાર સાતસોના ટાર્ગેટ અને સ્ટોપલો આપે કેટલો રાખવાનો કયો છે ઓકે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વન ફિફ્ટી નિફ્ટી માટે સ્ટોપલોસનું લેવલ રહેશે અને ટાર્ગેટ ચોવીસ હજાર સાતસોના તો નિફ્ટી માટે સેલ કરવાની સલાહ અને બેંક નિફ્ટી માટે વિરલજીની સલાહ ખરીદારી તરફ રહેવાની ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે તો આપણે વિરલજીની આગળથી ખાસ સ્ટ્રેટેજી પણ નજર કરી છે અને વધારે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરવાના છે અને આપણા સ્ટોકની વધુ ચર્ચા વિરલજી સાથે જ કરીશું તો આજે થી શરૂઆત કરીએ કારણ કે બેંકે આજે ખાસો આપણને સપોર્ટ આપ્યો છે કોટક મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્ક આ બંને આજે આપણને ટોપ ની અંદર સામેલ થતા દેખાયા છે ત્યારબાદ એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કનો પણ આપણે સમાવેશ થતા જોઈ રહ્યા છે કે જ્યાં લીલા નિશાનની અંદર કારોબાર

જે હિસાબે અગર કોટક બેંક ની આપણે વાત કરીએ તો આપણે જોઈ શકીએ પચાસ આસપાસ ગયા મહિને ત્યાંથી આપણે કરેક્શન ઓલમોસ્ટ ટકાનું કરેક્શન નીચેમાં આ સપ્તાહમાં ટુ હંડ્રેડ ડીએમએ એનું સપોર્ટ લઈને ત્યાંથી ત્યાંથીક રેલી આપવાને જોવા મળી હતી ને આજે ઓલમોસ્ટ સારા એવા આપણે ચાર ટકા નું અપસેડ મુમેન્ટ જોવા મળ્યું છે સાથે એનું ટ્વેન્ટી ડીએમએ એના હતું એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે તો જે હિસાબે મુવમેન્ટ લાગે છે આજે અપસેડ કન્ટિન્યુ કરી શકે છે ફરીથી એના જો પ્રીવિયર હાઈસ થતા નાઇન્ટીન ફિફ્ટી ને બધા ફરી બી ટેસ્ટ કરી શકે છે

આ સપ્તાહમાં લો છે ને ત્યારથી થોડુંક સાઈડવેઝ પછી પુલબેક પણ આપણે જોયું છે આજે પણ આપણે જોયું તો વોલ્યુમ સેવા સારા થયા છે ને એક પોઝિટિવ પોઈન્ટ એ પણ છે એના જો ફિફ્ટી ડીએમએલ તો એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે તો એ પ્રમાણે જે હિસાબે ક્લોઝિંગ આપી રહ્યો છે મને લાગે છે અહીંયાથી મુવમેન્ટ આપણને ઉપરમાં જોવા મળી શકે છે અને ઉપરમાં ફરીથી સત્તરસો થી સત્તરસો પચાસના લેવલ આવવાની શક્યતા દેખાઈ રહી છે તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે નીચેમાં સોળસો ના આસપાસના સ્ટોપલોસ મૂકવાનું રહેશે અને ઉપરમાં સત્તરસો પચાસના આસપાસ સુધી આપણને લેવલ જોવા મળી શકે આઈસીઆઈસી બેંક જોવાંડરપર્ફોર્મ રહ્યો હતો પણ મને લાગે છે ને એક ઉપરમાં અને નીચેમાં આસપાસના જો રેન્જમાં ટ્રેડ રહ્યો લાગી રહ્યો છે એમાં ક્યારે પણ આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે સાથે જોવા ફિફ્ટી સપોર્ટ પણ લઈ રહ્યો છે એના નીચે અત્યાર સુધી ગયો નથી તો જે જ્યારે પણ ઉપરમાં બધા લેવલ ક્રોસ કરશે સારી એવી આપણને જોવા મળી છે કંડિશન બાય રહેશે ઉપર માં જયારે પણ ટ્વેલ ને બધા ક્રોસ કરે પછી બાઇક કરવાનું રહેશે તેરસો પચાસ થી તેરસો એસી શોર્ટ ટુ મીડિયમ તમારે લેવલ જોવા મળી શકે છે ઓકે તો પ્રાઇવેટ બેન્કમાં કઈ રીતની ખરીદીની વ્યૂ જે છે તમારે તમારા માટે બનતો દેખાઈ રહ્યો છે તો અહીંયા આગળથી સલાહ જે બનતી દેખાઈ રહી છે અહીંયા આગળથી એચડીએફસી બેન્કમાં ખરીદારી કરવાની ખાસ સલાહ બની રહી છે સોળસોનો સ્ટોપલોસ સત્તરસો પચાસના ટાર્ગેટ કોટક મહિન્દ્રામાં પણ ખરીદારીની સલાહ ઓગણીસો ત્રીસ ઓગણીસો પચાસના અહીંયા કરતી ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે અઢારસોનો લોસ કોટક મહિન્દ્રા બેન્ક માટે તમારે ધ્યાને રાખવાનો રહેશે અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં કન્ડિશનલ બાય બારસો એંસીના લેવલ ક્રોસ કર્યા પછી ખરીદારી કરી ચાલો તેરસો એસીના સુધીના ટાર્ગેટ માટે તમે અહીં આગળથી ખરીદારી કરી શકો છો તો આ આપણે ત્યાં આગળથી ખાસ ચર્ચા કરી છે અને ચર્ચાની અંદર જો આપણે આગળ વધીએ અને ખાસ કરીને આજે આપણે જોયું છે કે સરકારી કંપનીઓમાં પણ એક મજબૂતી આવતી દેખાય બી એલનું કાઉન્ટર પણ આજે આપણને જોવા મળ્યું કે ટોપ કેનર સે인더 શામિલ થતુ દેખાય છે 1.1% ટકાની મજબૂતી બીએલ ના કાઉન્ટર ની અંદર બનતી દેખાય છે અ અહીંયા આપની કઈ રીત ની સલા અહીંયા ચાર્ટ આપને કેવા લાગે છે આપણે થોડુંક સારું છે લેવલ તો ઓલમોસ્ટ લેવલ છે કરેક્શન સારું છે પેટર્ન ફોર્મેશન પણ જો હતા તે એના આસપાસ જ આ આપણે લોઝ જોવા મળે છે અરાઉન્ડ ટુ સિક્સટી ત્યાંથી આપણે થોડું પુલબેક પણ જોવે છે હાલાકી ઉપરમાં તો અરાઉન્ડ ટુ નાઇન્ટી ફાઈ ની આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે બધા ક્રોસ કહે છે એના ઉપર ક્લોઝિંગ આપે છે પછી આપણને સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે તો મારા હિસાબે થોડું વેટ કરવાની સરળ છે જયારે પણ ઉપરમાં ટ્વે ટુ નાઇન્ટી ફાઈવ ને બધા ક્રોસ કરે ને એના ઉપર ક્લોઝિંગ આપવાનું હોય ત્યારે આપણે બાય કરવાની સરળ રહેશે નીચેમાં સ્ટોપલો અરાઉન્ડ ટુ સિક્સટી ફાઈવ મૂકીને ફરીથી ઉપરમાં આપણને ત્રણસો પચીસ થી ત્રણસો ચાલીસ ના લેવલ જોવા મળી શકે છે ઓકે તો આપણે અહીંયા આગળથી બીએલની ની ખાસ વાત કરી અને ડિફેન્સ કંપનીઓની પણ અહીંયા લઈએ એમાં પણ મજબૂતી આવતી દેખાય ખાસ કરીને એચએલ નો કાઉન્ટર આપણને મજબૂત થતું દેખાયું તો મસ્કાઉન ડોકમાં શાનદાર મજબૂતી આજે બનતી દેખાય લગભગ સાડા આઠ ટકા જેવો મજબૂત મસ્કાઉન ડોકનો સ્ટોક પણ થતો દેખાયો છે ડિફેન્સ સેક્ટરમાં આપણી કઈ રીતની સલાહ રહેશે ડિફેન્સ સેક્ટર ઓવરઓલ મને અહીંયાથી થોડું સારું દેખાયું છે હાલાકી આપણે છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી જોવા જઈએ તો બધામાં આપણને કરેક્શન છે ઓલમોસ્ટ ઉપરથી આપણે જોઈએ તો પચીસ થી ત્રીસ ટકા જેટલો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે એચએલ ની અગર વાત કરીએ તો એમાં પણ આપણે જોઈ શકીએ કે છપ્પનસોના આસપાસ આપણે કરેક્શન્સમાં નીચેમાં કરેક્શન લો જોવા મળ્યા પેલા દસ પંદર દિવસનું સારું એવું કોન્સોલેશન પછી આપણને મુવમેન્ટ ઉપરમાં જોવા મળી છે વોલ્યુમ્સ પણ અત્યારે થોડા સારા થઈ રહ્યા છે તો જ્યાં સુધી નીચેમાં એનું જો ટુ હંડ્રેડ ડીએમએ અરાઉન્ડ ફોર થાઉઝન્ડના આસપાસ અગર બ્રેક નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી ફૂલ બેક રેલી આપણને અપસેટમાં સારી એવી જોવા મળી શકશે ફરીથી ઉપરમાં પાંચ હજાર

મુવમેન્ટ આપણને આ સપ્તાહમાં જોવા મળી છે આજે જોઈ શકે વોલ્યુમ થઈ રહ્યો છે મને લાગે છે થી બે ત્રણ માટે કન્ટિન્યુ રહી શકે છે સાથે જોવા ફિફ્ટી ડીએમએ છે એના ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે તો લાગી રહ્યો છે ઉપરમાં ફોર્ટી નાઇન હન્ડ્રેડ થી ફાઈવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ પણ આપણે જોવા મળી શકે તો આ લેવલ છે તો અહીંયાથી થોડું કરેક્ટ કરે તો લેવલ સારા દેખાય છે બાય કરવા માટે એમાં પણ સ્ટોપલસ આગળ જોવાય તો અરાઉન્ડ થ્રી નાઇન ફાઈવ ઝીરોના આસપાસ આવશે અને ટાર્ગેટ ફોર્ટી નાઇન હન્ડ્રેડ થી ફિફ્ટી ટુ હંડ્રેડ ના આવે છે ઓકે તો એચએલ અને મસ્કાઉ ડોક બંનેની અંદર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે એચએલની જો આપણે વાત કરી લઈએ તો પાંચ હજારના ટાર્ગેટ અને ચાર હજારનો સ્ટોપલોસ રાખવાનો રહેશે જ્યારે મસ્કાઉ ડોકની જો આપણે વાત કરીએ તો ત્રણ હજાર નવસો પચાસનો સ્ટોપલોસ ચાર હજાર નવસો અને ત્યારબાદ પાંચ હજાર બસોના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે તો થોડી ઘટાડે મસ્કાઉ ડોકમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે હવે આપણે ખાસ કરીને અન્ય નિષ્ણાતોની નિફ્ટી પર કઈ રીતની સલાહ બની રહી છે એના ઉપર પણ નજર કરી લઈશું તો રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈનની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી લઈએ તો એમણે નિફ્ટી પર ખરીદારી કરવાની સલાહ આપી છે પચીસ હજારની આસપાસથી નિફ્ટી પર ખરીદારી કરીને ચાલો સ્ટોપલેસ ચોવીસ હજાર આઠસો પચાસનો રાખવાનો રહેશે ટાર્ગેટ પચીસ હજાર ચારસોનો બનતો દેખાઈ શકે છે તો વિકાસની તરફથી ખરીદારી કરવાની સલાહ હવે નજર કરીએ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર એમણે પણ નિફ્ટી પર ખરીદારી કરવાની સલાહ આપી છે આ પચીસ હજારની આસપાસ સ્ટોપલોસ જે છે ચોવીસ હજાર આઠસો પચાસનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ પચીસ હજાર બસ્સોનો રાખવાની બનતા દે જોવાની આપણે સંભાવના જોઈ રહ્યા છે અર્પણજીની આ સલાહની આપણે વાત કરીએ હવે એક નજર કરીશું શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર એમની નિફ્ટી માટે ખરીદારી કરવાની જ સલાહ બની રહી છે સ્ટોપલોસ ચોવીસ હજાર આઠસોને એસીનો રાખવાનો રહેશે અને ટાર્ગેટ પચીસ હજાર ત્રણસો પચાસનો તો તમામ નિષ્ણાતોની સલાહ આ ખરીદારી તરફ નિપટી ઉપર બનતી દેખાઈ રહી છે